જય હિન્દ, વંદે માતમ દોસ્તો. સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, આવતીકાલે બેલીફ અને હાઈકોર્ટ બેલીફ અને હાઈકોર્ટ પટ્ટાવાળાની બે એક્ઝામો છે. તો તેમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે? તો આજે મિત્રો, હાઈકોર્ટ ગુજરાત હાઈકોર્ટ દ્વારા બે પરીક્ષા લેવામાં આવી હતી. એક કોમ્પ્યુટર ઓપરેટરની પરીક્ષા પણ લેવામાં આવી હતી અને બીજી ડ્રાઈવરની પરીક્ષા પણ લેવામાં આવી હતી. તો આજે આપણે જે ડ્રાઈવરની જે પરીક્ષા હતી એમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાયા હતા તે મિત્રો ફટાફટમાં જોઈ લઈએ. ચાલો. તો મિત્રો, બીજો મિત્રો, એક અગત્યની જાહેરાત કે હાઈકોર્ટ બેલીફ અને પટ્ટાવાળા માટે આપણી ફેમસ એકેડમી નામની એપ્લિકેશન ઉપર દસ મોડલ પેપરનું વિડીયો સ્વરૂપે સોલ્યુશન મિત્રો આપવામાં આવ્યું છે, જે માત્ર તમને 19 રૂપિયામાં ટોકન ફી તરીકે 19 રૂપિયા તમારે એમાં ભરવાના છે. એમાં તમે 10 મોડલ પેપરના વિડીયો લેક્ચર જોઈ શકો છો. તો મિત્રો, અત્યારે ફેમસ એકેડમી નામની એપ્લિકેશને ગૂગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરીને જોઈન થઈ જાઓ. તો મિત્રો, વાત કરીએ તો સૌ પ્રથમ સંયોજકનો ક્વેશ્ચન છે. આના પહેલાં મિત્રો સ્ટેનોગ્રાફરની પરીક્ષા છે, આ ડ્રાઈવરની પરીક્ષા છે, આ તમામ પરીક્ષાઓની અંદર સંયોજકના પ્રશ્નો, નિપાતના પ્રશ્નો ભરપૂર પૂછાયા છે. ઓકે, આમાં પણ તમે જુઓ સંયોજકના 1 થી 2 ક્વેશ્ચન પૂછાઈ ચૂક્યા છે. તો કાલે તમને સંયોજકનો પ્રશ્નો જોવા મળશે. જો કે તમને આવડતા જશે, સરળ ક્વેશ્ચન છે. ગાંધીજીએ યાત્રા કરી કેમ કે એમના ગુરુની આજ્ઞા હતી. તો કેમ કે શું છે અહીં? કેમ કે અહીં સંયોજક બનશે. ઓકે, બે વાક્યો અને શબ્દોને જોડવાનું કામ સંયોજક કરતો હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, નીચેના વિધાનોમાંથી નિપાત શોધો. શૈલેષ આવ્યો ને પ્રશ્ન ઉકેલી ગયો. તો ને અહીં શું છે? નિપાત છે. ઓકે, તો નિપાતનો પ્રશ્ન, સંયોજકનો પ્રશ્ન કાલના પેપરમાં હોઈ શકે છે. નીચેના વિધાનોમાંથી નિપાત, ફરીથી નિપાતનો ક્વેશ્ચન આવી ગયો. ઓકે, દરેક પરીક્ષામાં નિપાતના પ્રશ્ન હાઈકોર્ટની NTA દ્વારા જે લેવામાં આવે છે એમાં નિપાતના પ્રશ્ન પૂછાયા છે. તો આપણા માટે એ સારી વાત છે. ચાલો, કિનાને તૈયાર થતાં ફક્ત 10 મિનિટ લાગે છે. તો અહીં ફક્ત સીમાવાચક નિપાત આવશે. ચાલો આગળ વધીએ. ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દમાંથી પ્રશ્ન મિત્રો જોવા મળશે તમને, કે મર્મને જાણનાર. તો એના માટે મિત્રો શબ્દ વાપરી શકાય છે મર્મી. ત્યારબાદ આ ચિત્ર જુએ છે વિધાનમાં રેખાંકિત વિશેષણનો પ્રકાર શોધવાનો છે. તો આ કયું છે? દર્શકવાચક વિશેષણ બનશે. ચાલો, ત્યારબાદ વાત કરીએ તો કે પ્રશંસા શબ્દનો વિરોધી શબ્દ થશે નિંદા. વિકલ્પમાંથી ખોટી જોડણીવાળો શબ્દ શોધવાનો છે. તો જૂનું. ઓકે, આ જૂનુંની જોડણી ખોટી લખેલી છે. ચાલો, ત્યારબાદ વાત કરીએ તો બાળકથી શબ્દ સમૂહ માટે એક શબ્દનો આ બીજો પ્રશ્ન મિત્રો આવી ગયો, કે બાળકથી માંડીને વૃદ્ધ સુધી એના માટે શબ્દ વાપરવામાં આવે છે આબાલ વૃદ્ધ. ઓકે, પૂછાયેલો ક્વેશ્ચન છે, રિપીટ થયો. ચાલો, ત્યારબાદ મિત્રો વિલે શબ્દનો સામનાથી શબ્દ થશે નાશ. ત્યારબાદ સાચું સંધિ જોડાણશો તો પિત્ત પ્લસ અંબર. તો મિત્રો જવાબ આવશે પિત્તાંબર. તો સંધિના ક્વેશ્ચન પૂછવામાં આવ્યા છે. આંબો હવા શબ્દનો સમાસ, તો સમાસના પ્રશ્ન પણ મિત્રો તમને જોવા મળી શકે છે. આંબો અને હવા, એવો જવાબ આવશે દ્વંદ્વ સમાસ. ત્યારબાદ નિપાતનો ક્વેશ્ચન પૂછાઈ ચૂક્યો છે, કે નીચેના વિધાનોમાંથી નિપાત શોધો. ભણેલા સુધા આવી ભૂલ કરે છે. તો અહીં સુધા શબ્દ શું છે? નિપાત છે. તો જવાબ આવશે સુધા. ત્યારબાદ વાત કરીએ કૂવો હોવા ડોકરવો રૂઢિપ્રયોગનો અર્થ શોધો. તો આ રૂઢિપ્રયોગનો અર્થ થશે મિત્રો પાણીમાં ડૂબી આત્મહત્યા કરવી. ત્યારબાદ ગંગા નહાવી રૂઢિપ્રયોગનો અર્થ શોધો. તો મિત્રો આનો અર્થ થશે કામ પ્રત્યાનો સંતોષ થવો. ત્યારબાદ સંધિ વિગ્રહ ચરણોદક, તો ચરણ પ્લસ ઉદક જવાબ થશે. તો સંધિના પણ ક્વેશ્ચન સારા એવા પૂછાયા છે. ઓકે, ત્રણ ક્વેશ્ચન પૂછી નાખ્યા. પ્રેમોપચાર, આનો સંધિ વિગ્રહ શું થશે? પ્રેમ પ્લસ ઉપચાર. ઓપ્શન 3 સાચો જવાબ બનશે. ચાલો, ત્યારબાદ ખોટી જોડણી. ઓકે, જોડણી સમાસ અલંકાર સંધિ નિપાત સંયોજક. ઓકે, સામાન્યથી વિરોધાથી અને શબ્દ સમૂહ, આટલા ટોપિકમાંથી પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. ચાલો, આમાંથી ખોટી જોડણી આપણે શોધવાની છે. તો આ પ્રીતિ શબ્દની જોડણી મિત્રો ખોટી છે. ત્યારબાદ વિદ્યા ભણ્યો જે તે ઘર વૈભવ રૂડો, પંક્તિ કયા અલંકારમાં છે? તો આ કયા અલંકારમાં છે મિત્રો પંક્તિ? તો આ મિત્રો આંતરપ્રાસ અલંકાર છે. ઓકે, આંતરપ્રાસ અલંકાર છે. ઓકે, આંતરપ્રાસનું બીજું નામ છે પ્રાસ સાંકળી અલંકાર. જવાબ આવશે એક, ઓપ્શન 1 સાચો જવાબ બનશે. ફરીથી મિત્રો નિપાતનો આ ત્રીજો ક્વેશ્ચન આવી ગયો, નિપાત શોધવાનો છે. ચાલો, તો આની અંદર ય નિપાત થશે. ગુજરાત, ઓકે, આ ગુજરાતી વ્યાકરણના ક્વેશ્ચન હતા. હવે મિત્રો વાત કરીએ જીકેના ક્વેશ્ચન. જીકેના ક્વેશ્ચન કેવા પૂછ્યા છે? તો કે ગુજરાતના કયા સ્તરને સાપનું નિવાસસ્થાન ગણવામાં આવે છે? તો એ છે મિત્રો
ડાંગ જિલ્લામાં આવેલું સાપુતારા. અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સ ગુજરાતના કયા જિલ્લા સાથે જોડાણ ધરાવે છે? તો એ છે મહેસાણા જિલ્લાનું. જુલા સંગામ તેમનું વતન હતું. ચાલો, મોરબી શહેર કયા ઉદ્યોગ માટે જાણીતું છે? સિરામિક ઉદ્યોગ માટે જાણીતું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાતના પ્રસિદ્ધ પટોરા કયા શહેરમાં તૈયાર થાય છે? તો પાટણ જિલ્લામાં. મગર સંવર્ધન અને વ્યવસ્થાપન તાલીમ સંસ્થા ક્યાં આવેલી છે? તો મિત્રો, આ હૈદરાબાદમાં આવેલી છે. ક્યાં આવેલી છે? હૈદરાબાદમાં. ચાલો, ભારતીય ચલણી નોટ એ નીચેના પૈકી શું છે? તો એ છે મિત્રો પ્રોમિસરી નોટ છે. રામચરિત માનસની રચના કોણે કરી હતી? તો ગૌસ્વામી તુલસીદાસ દ્વારા આની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન કયું છે? તો એ છે મિત્રો સાપુતારા. ચાલો, ત્યારબાદનો ક્વેશ્ચન, આંતરરાષ્ટ્રીય ફ્રેન્ડશીપ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ઓકે મિત્રો, અગત્યના દિવસો ખાસ જે છેલ્લા ઓક્ટોબર મહિનાના, ઓકે, ખાસ કરીને આ મહિનાના અને પહેલા મહિનાના ખાસ અગત્યના રહેશે. આ તો જુલાઈ મહિનાનું પૂછાઈ ગયું, તો જવાબ આવે છે આની, તો મિત્રો જવાબ આવે છે 30 જુલાઈ. 30 જુલાઈ આંતરરાષ્ટ્રીય ફ્રેન્ડશીપ દિવસ. ચાલો, ત્યારબાદ સોઇલ હેલ્થ કાર્ડ યોજનામાં શેનું વિતરણ કરવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો જમીન. એશિયાનું સૌથી મોટું વિન્ડ ફાર્મ ક્યાં આવેલું છે? તો મિત્રો જામનગરના ઓખા અને લાંબા ખાતે આવેલું છે. કયા પાકના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમે છે? તો એ છે મિત્રો એરંડાના પાકના ઉત્પાદનમાં. કાગદી લીંબુનું વાવેતર ગુજરાતમાં ક્યાં થાય છે? તો એ થાય છે ભાવનગરના મિત્રો મહુવામાં. ચાલો, ત્યારબાદ વાત કરીએ તો નીચેના પૈકી સૌથી મોટી ખાંડની ફેક્ટરી ક્યાં આવેલી છે? તો એ મિત્રો બારડોલીમાં આવેલી. ગુજરાત કેટલા કિમી દરિયા કિનારો ધરાવે છે? તો 1600 કિમી. ચાલો, ત્યારબાદ વાત કરીએ તો કુદરતી ગેસનું ઉદ્ભવ સ્થાન ગાંધાર કયા જિલ્લામાં આવેલું છે? ગાંધાર ક્યાં આવેલું છે? ભરૂચ જિલ્લામાં. સૌરાષ્ટ્રની ગંગા તરીકે કઈ નદી ઓળખાય છે? તો ભાદર નદી ઓળખાય છે. ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે? તો એ થાય છે જૂનાગઢ જિલ્લામાં. મધ્યપ્રદેશની હદને ગુજરાતના કયા બંને જિલ્લાની હદ સ્પર્શે છે? તો દાહોદ અને છોટાઉદેપુર. ગુજરાત રાજ્યના સૌપ્રથમ સૂર્યોદય દાહોદ જિલ્લામાં થાય છે. ત્યારબાદનો ક્વેશ્ચનની વાત કરીએ તો ભારતની કુલ ઘરેલું ઉત્પાદનની ગણતરી કરવા માટે કઈ સંસ્થા કાર્યરત છે? તો જવાબ આવે મિત્રો ભારતીય આંકડાકીય સંસ્થા. ચાલો મિત્રો, ત્યારબાદના ક્વેશ્ચન મિત્રો કરંટ અફેર્સના પૂછ્યા છે કે ભાઈ તાજેતરમાં શ્રી રાજીવ તારાનાથનું નિધન થયું છે, તેઓ નીચે દર્શાવેલ વાદ્યો પૈકી કયા વાદ્યના કલાકાર હતા? તો મિત્રો અહીં જવાબ બને છે સરોદ. ચાલો, ત્યારબાદનો ક્વેશ્ચન વાત કરીએ તો તાજેતરમાં સમાચારમાં રહેલ Chang'e 6 અવકાશયાન કયા દેશ સાથે સંબંધિત છે? તો મિત્રો ચીન સાથે સંબંધિત છે. ચાલો, ત્યારબાદ વાત કરીએ તો તાજેતરમાં અલગ વાદળી રંગની કીડીની પ્રજાતિ ક્યાંથી મળી આવી હતી? તો મિત્રો અરુણાચલ પ્રદેશમાંથી મળી આવી હતી. વર્તમાન લોકસભાની ચૂંટણીમાં સૌથી ઓછું મતદાન કયા જિલ્લામાં થયું હતું? તો જવાબ આવશે મિત્રો અમરેલી જિલ્લામાં. તો કરંટ અફેર્સના મિત્રો આવા ક્વેશ્ચન પૂછવામાં આવ્યા છે. ઓકે, તાજેતરમાં પરમાણુ ઘડિયાળ ચર્ચામાં હતી, નીચેનામાંથી કયું તત્વ પરમાણુ ઘડિયાળોમાં ટાઈમકીપર તરીકે વપરાય છે? તો એ વપરાય છે મિત્રો સીઝિયમ. ત્યારબાદ તાજેતરમાં મહારાણી મંદિર ચર્ચામાં હતું, તે ક્યાં આવેલું છે? ઓકે મિત્રો, આજે મેં આ કરંટ અફેર્સનો 33 મિનિટનો મિત્રો એક વિડીયો મૂક્યો છે, તેમાં આ પ્રશ્ન મિત્રો હતો કે ભાઈ તે આવેલું છે જમ્મુ કાશ્મીરમાં. તાજેતરમાં કેન્દ્ર સરકારના મુખ્ય પ્રવક્તા તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો મિત્રો એ નિયુક્તિ કરવામાં આવી છે ધીરેન્દ્ર ઓઝા. તાજેતરમાં કયા દેશમાં રોબોટ દ્વારા આત્મહત્યા કરવામાં આવી હતી? તો એ મિત્રો જવાબ આવશે દક્ષિણ કોરિયા. વર્ષ 2024ના વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનો યજમાન દેશ કયો છે? તો એ છે મિત્રો સાઉદી અરેબિયા. તો મિત્રો આ ટોટલ 50 ક્વેશ્ચન સોલ્વ કર્યા અને આગળના ક્વેશ્ચન ગણિતના છે. ઓકે, તો ગણિતમાં જુઓ લસા ગુસાઓનો ક્વેશ્ચન પૂછાયો છે. ઓકે, આ તો મોટે જવાબ આપણે કરી શકીએ કે આનો ગુસા કેટલો થાય? આનો ગુસા મિત્રો થાય 3. ચાલો, ત્યારબાદ ટકાવારીનો ક્વેશ્ચન છે, આવો સરળ ક્વેશ્ચન છે. સમય અને કાર્યમાંથી પ્રશ્ન પૂછ્યો છે, સમીકરણનો પ્રશ્ન પૂછ્યો છે. ચાલો, નફાખોટનો ક્વેશ્ચન છે, ત્યારબાદ આ સાદુરૂપનો ક્વેશ્ચન પૂછ્યો છે. ફક્ત મિત્રો જોઈ લઈએ. ચાલો, તો આ બધા ક્વેશ્ચન પૂછ્યા છે. સરાસરી એવરેજનો ક્વેશ્ચન છે, ગુણોત્તરનો ક્વેશ્ચન છે. ઓકે, આ તમે જુઓ બરાબર.
साइन थीटा एंड कोस थीटा पूछाई गयू तो ओके आ करवानी जरूर नहीं आवा एक एक बे क्वेश्चन आवा अगर पूछाए तो कशु जरूर नहीं ओके आगना प्रश्न मित्रों टेक्निकल क्वेश्चन है जे जोवानी जरूर नहीं तो आ टोटल 60 क्वेश्चन जे आपणे हाईकोर्ट बेली पण पटावारानी परीक्षा माटे सेल सिलेबस प्रमाणे सेम हता बाकीना टेक्निकल छे ए आपणे जोवाना थता नथी मित्रों आ प्रकारना प्रश्न गणित गुजराती रीजनिंग तो जो के आमां नथी पूछ्यो तो आ प्रकारना प्रश्न मित्रों पूछाई शके छे 10 જેટલા મોડેલ પેપર જો મિત્રો તમે વિડિયો જોવા માંગતા હો તો આપણી ફેમસ એકેડેમી નામની એપ્લિકેશનમાં જોઈન થઈ જાઓ